નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું 20મા પાઠનું. આગળનું તો ભણી ગયા હતા, આજે આપણે જોઈશું આગળનું ચેપ્ટર નંબર 20, પેજ નંબર 60. ખાસ ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તો મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે. એવી એક નવી કહેવત પસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જો અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હો તો તમને ગુજરાતી ન આવડે. અંગ્રેજી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને ખાલી અંગ્રેજી અને હિન્દી જ બોલતા આવડે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ગુજરાતીમાં અંગ્રેજી મીડિયમમાં ભણીને હવે ગુજરાતી મીડિયમમાં આવ્યા હશે, તે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું છે કે તેમને ગુજરાતી બોલતા નહીં આવડતું હોય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાની કલ્પના શક્તિ, તર્કશક્તિ વધુ ખીલે છે. માતૃભાષા જન્મ ગળ થૂથીમાંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ ગામ, સમાજની એક દેણગી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંગ્રહેલું છે. હા, રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બને છે. મા તે મા, બીજા બધા વનવગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષાને, માતૃભાષાને આજ આ અનાજ પકવી પોષનારી કે અને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આ વાત તો અરવ તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું છે કે આપણે રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તો સૌથી કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિષયમાં ખોટા ખ્યાલોને માં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજાવવા જ તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે માતૃભાષા તો લોહીના લયનમાંથી પ્રગટે, તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષાનો જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે, 25 ભાગમાં દુનિયાભરમાં ભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. તને યાદ હશે અરવ, આપણે ગુજરાતી ભાષામાં કેટલી રમતો રમતા હતા. કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. બબ્બે દ્રષ્ટાંત લઈશું. લીમડી ગામે ગાંડી મળી, જારે બાવા બારે જા, નવજીવન મળ્યાણમ. ડાબેથી વાંચે કે જમણેથી વાંચે, અર્થ તો એક જ એવી જ શબ્દ રમતો શબ્દોને જોડી તોડીને કરતા તે મજા આવી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જય દયાદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા
કહેતા હતા કે આપણને વિચારો વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને સમણું પણ માતૃભાષામાં જ આવે છે, માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ તે અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે. આપણે પ્રેમ કરીએ થોડો કજિયો કરીને રિસાઈએ તો રડીએ કિટ્ટા કરીએ કે વહાલ, બધું જ માતૃભાષામાં વટ બંધાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈના જોડે કોઈ બી શબ્દ બોલો તો તમે ગુજરાતીમાં જ બોલો છો. કોઈ બી શબ્દ આપણે બોલવા માટે, કોઈની સાથે વાત કરવા માટે આપણે કોઈ બી ભાષાથી વાત નથી કરતા, ખાલી ગુજરાતીમાં વાત કરીએ છીએ. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. એમાં સગાવાલા માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે, જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બેન બનેવી, નણંદ નંદોઈ, સાસુ સસરા, સાડા સાડી, સાડાવેલી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર, દેરાણી વગેરે. આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેચ, ખુરશી, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે. તું મને આ શબ્દના અર્થ લખી મોકલજે. હા, કે કાગા નિંદર, દાધા રંગી, સિરામણ, ગોફણ, નંદોઈ, જાલર ટાણું, ગામ તરુ, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાલિયણુરુ, પાદરુ, દહી થરું કે કંકાવટી. આમ આવા કે તો કેટલાય શબ્દો છે, તું આ પણ શોધીને મને લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા ક્રિયાઓ રૂપો છે. અરે વા બે, જો સાંભળ, ભેંસ રોકે છે, ગાય ભાંભરે, ભેંસ રેંકે છે, ગાય ભાંભરે છે, બળદ બાગડે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી બે બે કરે છે, ઊંટ ગાંગરે છે, ગધેડું ભૂંકે છે, ઘોડો હણહણે છે, વાઘ ત્રાડે છે, સિંહ ગરજે છે, હાથી રણકે છે. બસ બહુ થયું નહીં, બહેન ભાઈને કહે છે બહેન બસ બહુ થઈ ગયું, હવે નથી કરવું, બસ આટલું જ ગુજરાતીમાં હું ગુજરાતી શીખી જઈશ. આજે તારી સાથે પત્રમાં ઘણું બધું બોલી છું, જાણે હાર રહો. મને ફોન કે SMS કરતાં તો પત્ર લખવાનું બહુ જ ગમે છે. અત્યારના જમાનામાં તો લોકોને પત્ર લખવું તો શું, કોઈને હોમવર્ક આપ્યું હોય કે લેસન આપ્યું હોય તો એ પણ ના ગમે. વિદ્યાર્થી કહે લખવા દે, લખી દઈશું, ટીચર શું બોલવાના છે, મારીને બેસાડી દેશે, બીજા દિવસે કહેશે લખી લાવજે. અને અત્યારના જનરેશનના લોકો પત્ર તો લખી ક્યારેય ના લખી શકે, બસ ઇન્ટરનેટ આવી ગયું છે તો ઇન્ટરનેટ દ્વારા બધું કામ કરી લે છે. અને પહેલાંના લોકોને પત્ર લખવું જ ગમતું હતું, તે લોકો તેમની જે દુઃખ તકલીફની વાતો હોય કે કોઈ બી વાત હોય તે આ પોતાના પત્ર દ્વારા જ કરતા હતા. બસ બહુ ગમે છે. હાસ તો ફોન તો હવામાં વહી જાય અને SMS તો ભાષા જ લાગણી કે ભાવ વગરની ટૂંકી ને બનાવટી લાગે. મને તો કાગળ લખવાના વારંવાર કે અને એ વાંચવાના અને સાચવી રાખવાનું બહુ જ ગમે છે. હા હો, હવે છેલ્લી વાત, આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે અને ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું. જ
રાત્રે તારાઓ ઓળખીશું ને સીમ વગડામાં ઝાંઝળવા અને પંખીઓ પણ ઓળખવાના છે. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવ છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેનને વહાલ. સૌને પ્રણામ. સાથે તારી બહેન અનન્યા. રથયાત્રા વલ્લભભાઈ વિદ્યાને. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પૂરો થઈ ગયો છે. આપણે આગળ તમારા વિદ્યાર્થી મિત્રો આગળનું જે શબ્દ અહીંયા શબ્દાર્થ આપેલા છે, શબ્દાર્થ લખી લેવા, રૂઢિપ્રયોગ લખી લેવા અને અભ્યાસનો પ્રશ્ન નંબર એક, પ્રશ્ન નંબર બે, પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક, પ્રશ્ન નંબર બે, પ્રશ્ન નંબર ત્રણ, પ્રશ્ન નંબર ચાર અને વર્ગીકરણ પ્રશ્ન નંબર પાંચ. આટલું લખી લઉં વિદ્યાર્થી મિત્રો. આગળનું ચેપ્ટર આપણે આવતા વિડીયોમાં ભણીશું.